ખબડિયા લગભગ અહીંથી 2 કિલોમીટર આગળ છે એટલે ખબડિયા તો ખબર છે એવા સુંદર વૃક્ષોનો નજારો છે સાંજવાકલ વટાવીને આગળ આવી ગયા અહીંયા પણ બાદલીનો નજારો પર્વતોની વચ્ચેથી વહેતી નદી સહ્યાદ્રી પર્વતમાળાની રેન્જમાં તુતારખેડ ગામના તુતારખેડના કાજુ જ્યાં પ્રોસેસ થાય છે એ પ્રોસેસ પાસે આવી ચૂક્યા છે. તુતારખેડ ગામના વિલેજમાં ચાલે છે. પાછળ કાજુનું કન્સ્ટ્રક્શન જોઈ શકાય છે. લોકલ આપો છો કે પછી ડાયરેક્ટ કંપનીમાં એમ કોઈ લેવા આવે તો આપો છો? ને
અહીંયા કાજુ બનાવવામાં આવે છે પણ લોકલ વ્યક્તિને નથી મળતી, ડાયરેક્ટ કંપની થ્રુ જ જાય છે. કાજુની બી પણ જોઈ શકાય છે, આખી બી. બાફીને મૂકેલી છે, બાફીને તૈયાર છે એમ એ છે જણાવે છે. એનું મશીન ક્યાં છે બાફા માટેનું? પાછળ છે. આ સામે છે ને? હવે આપણે કાજુની બી બફાય છે મશીન જોઈએ. અહીં આ મશીનમાં કાજુની બી બફાવા માટે મૂકે છે. બફાઈ ગયા પછી એને સુકાવવા માટેની પ્રોસેસ થાય છે. એ સુકાવવા માટે તેમાં પ્રોસેસ કરવામાં આવે છે પણ બધી આ મશીનમાં. બફાઈ ગયા પછી આ મશીનમાં સુકાવવા માટે પ્રોસેસ કરવામાં આવે છે. અંદર સુકાવવા માટે ભાઈ બતાવે છે. આ રીતે પ્રોસેસ સુકાવવા માટેની એની પૂરી પ્રોસેસ થાય છે, પછી આ માર્કેટમાં જાય છે. સુકાવીને પછી બહેનોને આપીએ, પછી બહેનો ખોલીને બીજાને આવશે. પશુ ટુકડા છે, એ ગ્રેડ બી ગ્રેડ પ્રમાણે અલગ અલગ ગ્રેડ છૂટા પાડી દેતા. અહીંયા ભાઈ છે, ભાઈએ માહિતી આપણી. આપણે થેન્ક યુ વેરી મચ. તમારું ગામ કયું? સાદરવેરા. સાદરવેરાના ભાઈ છે. અહીંયા સુકાવી ગયા પછી નહીં કહેતો. સુકાઈ ગયા પછી ની પ્રોસેસ થઈ ગયા પછી ની બીજ છે. પાછળ દેખાઈ રહ્યા છે કાજુ, કાજુ કટિંગ કરવા માટેના મશીન છે. આમાં કાજુને કટિંગ કરવામાં આવે છે.